विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश यूनिट 5 रीड 1 पेपर द पैंथम पेट पेपर एक भ्रामक पालतू प्राणी पार्ट 3 विषय आपने अभ्यास करीश। विद्यार्थी मित्रों अहीं अभिक से रनिंग अप फ्रॉम राइट विंग जमणी पागमांथी दौड़ी आवता सर એટલે કે સાહેબ ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેઇન શું મારી બહેનને ફરીથી કોઈ તકલીફ થઈ એમ કે છે પ્રિન્સિપાલ છે નો આચાર્ય કહે છે ના પિયા છે યસ પિયા કહે છે હા પ્રિન્સિપાલ છે I think your sister is not feeling too well. મને લાગે એટલે આચાર્ય કહે છે મને લાગે છે કે તારી બહેનને બહુ ઠીક નથી લાગતું. I don't know what has happened. મને ખબર નથી તેણીને શું થયું છે. She seemed fine until I started asking her about your monkey. મેં એને તમારી વાંદરી વિશે પૂછવાનું શરૂ કર્યું ત્યાં સુધી તો તે બરાબર લાગતી હતી. અવિક સે મંકી એટલે કે અવિક કહે છે કે વાંદરી મેં પ્રિન્સિપાલ છે હા હા યસ યસ એટલે કે સારું સારું અથવા તો ઠીક ઠીક. યુ મસ્ટ બી કન્ફ્યુઝ એટલે કે તું એમ કહે છે કે જરૂર એમ કે મૂંઝાઈ ગયો હશે એમ કે કન્ફ્યુઝ સિમિલર વર્ડ્સ પઝલ વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાળી મિર્ચી હા એટલે કે ગરમ મસાલા અને કાળી મિર્ચીનું શું છે. બટ યુ સી બેટા ઇટ્સ લાઈક ધીસ ભલે કે ભલે એમ કે બેટા એ વાત એમ કે આ પ્રમાણે છે. યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે by telling her class about your pet monkey paper. એટલે કે તારી બહેન પિયાએ આજે તમારી પાલતુ વાંદરી એટલે કે પેપર વિશે વર્ગને કે કહીને જે આખી શાળામાં ઉત્તેજના પેદા કરી હતી. કે જે પેપર યસ સેન્સેશન યસ એટલે કે હા એમ કે ઉત્તેજના બધા એમ કે ખરભરાટ સાથે એમ કે છે હા એમ કે છે. અવિક સે સો પેપર્સ ગોન ટુ યર હેડ ફાઇનલી હેઝન્ટ હી તો તારા મનમાં પેપર ઘૂસી ગઈ છે નહીં ને. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય જે છે એક ક્વેશ્ચન ડે એટલે કે અનુપ્રશ્ન નું છે. અહીંયા લખ્યું છે આગળ જે પ્રમાણે કે પેપર્સ ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ હી તો વિધાન વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ડે નકાર આવે. વિધાન વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ડે હકાર એટલે કે હકાર નકાર નકાર હકાર. કોઈ પણ જે કાળ જે છે એ કાળ પ્રમાણે તમારે એના જે ટુબીના રૂપ જે છે ઓળખી લેવાના અને એના પ્રમાણે તમારે દાખલા તરીકે એક્ઝામ્પલ જોવા જઈએ આપણે બરાબર કે સી પ્લે ખો ખો વેલ બરાબર. તો અહીંયા પ્લે આપેલું છે તો આ ભૂતકાળનું થયું. તો ભૂતકાળનું થયું એટલે આપણે અહીંયા વાક્ય હકાર છે એટલે અહીંયા આપણે લખવું પડે સહાયક ક્રિયાપદ ઉપયોગ કરીને ડીડન્ટ સી
तो विधान वाक्य होकर तो क्वेश्चन टे नकार तो कहते के पिया से नॉडिंग सी એટલે કે માથું હલાવતા એટલે કે એ તો એમ કે એ એટલે કે ચેડી ને એમ કે હવે વોટ શું એમ કે પિયા સે સી પેપર ધ સી મંકી હેઝ ગોન ટુ માય હેડ હવે પ્લીઝ એ પેપર વાંદરી એમ કે જે મારા મગજમાં એમ કે સવાર થઈ ચૂકી છે હવે મહેરબાની કરીને એમ કે હવે સે નો એકચ્યુઅલી It's my silly sister for. Silly એટલે similar word છે stupid. બીજો similar word જોવા જઈએ તો childish. હં બાળક જે નાનું હોય બાળકીનું કહીએ છીએ આપણે તે. તો કહે છે કે ના ખરેખર આ મારી એમ કહે છે કે નાદાન બહેનની ભૂલ છે. My parents knowing that she can't handle any excitement for long. Have sent the poor monkey back to South America. એટલે કે મારા જે માતા પિતાએ જાણ્યું છે કે તેણી એટલે કે પિયાએ એમ કહે છે કે આ ઉત્તેજના લાંબા સમય સુધી સંભાળી નહીં શકે તેથી તો એમ કહે છે કે તેમણે આ બિચારી જે વાંદરીને દક્ષિણ અમેરિકા પરત મોકલી દીધી ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ ઓ એટલે કે બધા એમ કહે છે કે આચાર્યશ્રી સાથે એટલે કે અરે રે એમ કે ધેટ્સ જસ્ટ ટુ બે એટલે કે ખૂબ જ ખરાબ થયું બીએડી બેડ એટલે ખરાબ બીઈડી બેડ એટલે પલક એટલે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો ગોશ ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી એરેસ્ટેડ હવે આ જે ગોલ શબ્દ જે છે એટલે કે સામાન્ય જે રીતે જોવા જઈએ આશ્ચર્ય કે આનંદ દર્શાવવા માટે આ વખત એમ કે શબ્દ છે એ ભગવાને કહે છે કે અહીંયા કલ્પના કરો કે બિચારી પિયા તેના વિચારોમાં એમ કે છે કે પાગલ થઈ જાય તો એમ કે છે હવે સે યસ આઈ વોઝ હોપિંગ that she would be I wish I could have shipra shipra similar verb se mudo her back to the south american jungles and kept the monkey instead hai ke kavari am ab ke jave mane em j hatu ke teni no tema jam ke banse મેં વિચાર્યું કે તેના કરતા તો એને એમ કહે છે કે વહાણમાં દક્ષિણ અમેરિકાને કે જંગલમાં છોડી દેવામાં આવું તો એમ કે છે કે કેવું એમ કે બેલ રિંગ્સ ઘંટડી એમ કહે છે કે વાગે છે પ્રિન્સિપાલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ ધ બેઝ આચાર્યશ્રી અને શિક્ષકોએ બાળકોને પડકે પડકે એમ કહે છે કે એટલે કે સાઈડે સાઈડે એમ કહે છે કે અથવા તો બાજુ બાજુમાં એમ કહે છે ગોકલવાને શરૂ કરે છે પ્રિન્સિપલ છે વેલ વેલ ધેટ્સ એન્ડ ઓફ ધેટ ભલે ભલે એમ કહે છે કે એ વાત જે છે એ વાત તો એમ કહે છે કે અંત આવી ગયો છે ટુ બે વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન એમેઝિંગ ક્રિએચર એટલે કે બહુ જ ખરાબ એમ કે આપણને આવા એમ કે વિચિત્ર અદભુત પ્રાણીને એમ કે છે મુલાકાત લેવાનો ફરી એમ કે શક્ય નહીં બને Now come on everyone back to class. હવે એમ કહે છે કે બધા વર્ગમાં એમ કહે છે કે બેસી જાઓ ટીચર છે કમ ઓન એવરીવન બે એટલે કે ચાલો એમ કહે છે કે હવે બધા એમ કહે છે કે પાછા આવી જાઓ પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ બ્રેક ટાઈમ્સ ઓવર એટલે કે મહેરબાની કરીને કે વર્ગખંડમાં એમ કહે છે કે પાછા આવી જાઓ એટલે કે જે વિશ્રાંતિનો સમય જે છે એ પૂર્ણ થઈ ગયો છે As the children leave dragging their feet unwillingly and muttering and grumbling muttering એટલે કે ગણગણું અને grumbling એટલે કે બબડાટ કરવો Pia moves back to her spot downstairs right એટલે કે જેવા બાળક એમ કહે છે કે ગણગણ ગણતા પછી કહે છે કે બબડાટ કરતા
પરાણી કચકે તેમના પગ એમ કચકે દસરતા જાય છે અને ત્યારે એમ કે પિયા નીચેના જે મંચની ચોક્કસ જગ્યાએ એમ કચકે પરત તેની ફરે છે. પિયા છે ફસાઈ એટલે કે બાજુમાં ખસીને થેન્ક્સ એ લોટ તમારે કે ખૂબ ખૂબ આભાર અભી યુ હેવ સેવ્ડ મી અભી કેમ કે છે કે તે મને બચાવી લીધી. અભી છે દેટ્સ નોટ ઇનફ એટલે કે એટલે કે છે કે પૂરતા પ્રમાણમાં નથી. નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ આર માય એટલે કે આખા મહિનાની તારી ચોકલેટ જે છે એ એમ કે છે કે હવે એમ કે છે કે મારી થઈ ગઈ. પિયા ઓ નો ભૈયા પ્લીઝ અરે એમ કે છે કે ના ભાઈ મહેરબાની કરીને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણે યુનિટ 5 બી 1 પેપર ધ ફેન્ટા ફેન્ટમ નો ભાગ ત્રીજો પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન આપવામાં આવેલા છે કે વોટ ડુ યુ થિંક હેઝ મેડ પિયા અપસેટ. હવે તમે શું વિચારો છો કે પિયા કે કે સારા કારણે બરાબર ઉદાસ છે કે તો એવરીબડી ઇન પિયાસ ક્લાસ એન્ડ ધ પ્રિન્સિપાલ ઓલ ઓફ ધેમ કેપ ઓન આસ્કિંગ પિયા અબાઉટ હર પેટ એ મંકી અને ધીસ મેડ પિયા અપસેટ અને આને કારણે કે કે પિયા કે કે ઉદાસ છે. સેકન્ડ વન છે How has Priya created a sensation in school according to the principal? અહીંયા જે આપણે ઉઠાવી દીધેલો છે વિદ્યાર્થી મિત્રો તો according to the principal એટલે આપણે શું જાણી ગયું Priya talks about her pet monkey created a sensation in school that day. વિદ્યાર્થી મિત્રો આ જે વાક્ય જે છે તો આપણે ક્વેશ્ચન ટેગ નું લખેલું છે એટલે અહીંયા તમારે આન્સર ધ ક્વેશ્ચન આગલા જે પેરેગ્રાફ આપણે જોયા છે એના આધારે એક બે તમને હું બોર્ડ પર લખી દઉં છું. નેટિવ લેન્ડ એટલે એનો જન્મ સ્થળ. તો પિયાસ પેટ ઇઝ એ ડેફિસિટ ફિમેલ મંકી ઇટ્સ નેટિવ લેન્ડ ઇઝ સાઉથ અમેરિકા પિયાસ અંકલ ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ. Why does the teacher thank Rohan
The teacher thanks. Does after the teacher with the thanks like the same. The teacher thanks Rohan. For providing information about his bed. Time pachi sarvatna paragraph madhye what made the children have at home? The children may have pets at home. Why do people breed rabbits? People breed rabbits for their fur to make shelter. Vidyarthimitra अहिया रीड फाइव એટલે કે રીડ ફાઈવ રીડ વન પૂર્ણ કરવામાં આવે છે. ટેક્સ્ટબુક માં આવેલી જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ તમારી નોટબુક માં તમે અવશ્ય કરી લેજો.